ડાંગ જિલ્લાના આહવા ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ ઇજી દેસાઈ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે આહવા ખાતે નવનિર્મિત કોર્ટના બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ ઇજે દેસાઈએ જણાવ્યું હતું કે કોર્ટનું ભારણ ઓછું થાય તે રીતે કાર્યવાહી કરી કેસોમાં સમાધાન થાય તે જરૂરી છે. તેમણે વકીલોને પણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં પેપરલેસ કોર્ટ થશે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના બાળકો જ્યુડિશિયલ સિસ્ટમમાં આવી ઉચ્ચ અભ્યાસ કરે તે માટે પણ તેમણે આહવાન કર્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ 11 કરોડના ખર્ચે ટૂંકા સમયગાળામાં કોર્ટનું બિલ્ડિંગ તૈયાર કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર પ્રજાના સર્વાંગી વિકાસ માટે કાયમ કટિબદ્ધ છે. પ્રજાના સર્વાંગી વિકાસની સાથે ન્યાયિક વ્યવસ્થા જાળવણી પણ ખૂબ જ જરૂરી છે તેમ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું. પ્રજાના થતા અન્યાયની સામે ન્યાય આપવા માટેની ન્યાયિક પ્રણાલી ન્યાયતંત્ર હાથ ધરે છે. લોકશાહીનો આધાર ન્યાયિક તંત્ર છે, જે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ન્યાય વ્યવસ્થા માટે 2016 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હેમંત હળદ, ZSTV સાપુતારા.